હેલો ફ્રેન્ડ્સ, આજનું તમે લેક્ચર જોતા હોય એ પહેલાં અગાઉના બે વિડીયો લેક્ચર તમે ખાસ જોયેલા હોવા જોઈએ, જેમાં એક લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી હતી અને બીજા લેક્ચરની અંદર ટોર્કની ચર્ચા કરી હતી. ઓકે, લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં કેટલીક જૂની વસ્તુઓ આપણે યાદ કરી લઈએ. આપણે અગાઉ જોયું હતું વિદ્યુત ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ. ડાયપોલની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી હતી કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. વિદ્યુત ડાયપોલના વિદ્યુતભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a લેવામાં આવે છે. વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 હોય છે, શૂન્ય હોય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી હતી કે વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભાર ક્યુ અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે જેની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની દિશામાં લેવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની દિશામાં લેવામાં આવે છે, જેનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે. આ ઉપરાંત બીજી એક ચર્ચા ટોર્કની કરી હતી. ટોર્ક એટલે મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો દોસ્તો, આજનો ક્વેશ્ચન છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. તો પ્રશ્ન થાય કે સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો પહેલા આપણે એ સમજી લઈએ. તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કેવું વિદ્યુત ક્ષેત્ર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય ને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો તેવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. પરંતુ અહીંયા બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો કોઈ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ને બીજા બિંદુઓ પાસે ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય તો તેવા વિદ્યુત ક્ષેત્રને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહે. ઓકે, તો આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ મેં એક વિદ્યુત ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્ર એ માં મૂકેલો છે. હવે મિત્રો, આપણને યાદ છે કે વિદ્યુત ભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે તેના પર બળ લાગે. ધન વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો અહીંયા જોઈ શકાય છે કે આ ડાયપોલ જેના વિદ્યુત ભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ છે તેના પર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે છે. તો આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, જેનું હું કહી દઉં કે એફ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઇ, અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેને આપણે કહી દઈએ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇ. તો ડાયપોલને જો વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતા પરિણામી બળની ગણતરી કરવી હોય તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ સદીશ પ્લસ એફ માઇનસ સદીશ. એટલે આપણે અહીંયા લખી શકીએ કે પ્લસ ક્યુ ઇ સદીશ માઇનસ ક્યુ ઇ સદીશ માટે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય છે, આથી આપણે કહી શકીએ કે ડાયપોલ રેખીય સંતુલનમાં છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ બે બળો લાગે છે, સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોય તો આ બંને બળો ટોર્કની રચના કરશે. તો જોઈએ કે બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે કે એક જ છે. તો આ એફ પ્લસની કાર્યરેખા થઈ આ દિશામાં, આ એફ માઇનસની કાર્યરેખા થઈ, બંને બળોની કાર્યરેખા બિંદુ ઓમાંથી પસાર થાય છે. એટલે કે બંને બળો એકરેખસ્થ છે, એકરેખસ્થ છે. માટે આ ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક આપણે જોઈએ તો પરિણામી ટોર્ક પણ કેવું થશે? શૂન્ય. આથી ડાયપોલ ચાકગતિય સંતુલનમાં છે તેમ આપણે કહી શકીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P નો સદિશ વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં હોય, એટલે કે સદિશ P અને સદિશ E વચ્ચેનો કોણ 0 હોય તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ અને પરિણામી ટોર્ક શૂન્ય થાય. આથી ડાયપોલ રેખીય સંતુલનમાં અને ચાકગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. હવે બીજો એક કિસ્સો જોઈએ તો આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકવામાં આવે તો શું થાય?
ઓકે, તો અહીંયા આપણે લઈ લઈએ ડાયપોલનો માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા આપણે લઈ લઈએ ડાયપોલનો પ્લસ ક્યુ વિદ્યુત ભાર. બંને વચ્ચેનું અંતર આપણને ખબર છે કે ડાયપોલના માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર થશે 2a. ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં, એટલે આ થઈ ગયો ડાયપોલ મોમેન્ટનો સદિશ p. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડાયપોલ મોમેન્ટના સદિશ p વચ્ચેનો કોણ થીટા છે, એટલે કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે એ રીતે મૂકવામાં આવેલ છે. જોઈએ શું થાય છે. ઓકે, ડાયપોલના પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, એને આપણે કહી દઈએ એફ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઈ. ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેને આપણે કહી દઈએ એફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઈ સદિશ. ઓકે, આ બંને બળો કેવા મૂલ્યના હશે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને બળોનું પરિણામી બળ આપણે જોઈએ તો એફ પ્લસ સદિશ પ્લસ એફ માઇનસ સદિશ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઈ સદિશ માઇનસ ક્યુ ઈ સદિશ. ઓકે, તો બંને બળોનું પરિણામી બળ તો આપણને શૂન્ય જ મળે છે, એટલે ડાયપોલને થીટા કોણે મૂકવામાં આવે તો પણ ડાયપોલ પર લાગતું પરિણામી બળ તો કેવું છે? શૂન્ય જ છે. હવે ટોર્કની વાત કરીએ તો ટોર્કની રચના ક્યારે થશે? તો બંને બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોય, તો અહીંયા બળ યુગ્મની રચના થશે, જેને પરિણામે ડાયપોલ પર ટોર્ક લાગશે. ઓકે, તો બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને બળોની કાર્યરેખા તમે જોઈ શકો છો, તો એફ પ્લસ ની કાર્યરેખા આ થશે, એફ માઇનસ ની કાર્યરેખા આ થશે. બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે, જેના પરિણામે બળ યુગ્મની રચના થાય છે, અને જેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે, અને જેના પરિણામે ડાયપોલ કોઈ એક દિશામાં ભ્રમણ કરશે. તો પ્રશ્ન અહીંયા એવો થયો કે ડાયપોલને થીટા કોણે મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતો પરિણામી ટોર્ક શૂન્ય થતું નથી, એટલે કે ડાયપોલ પર ટોર્ક લાગે છે. તો મિત્રો, આ બે આકૃતિઓને આધારે આપણે એટલું સમજી શકીએ કે જો ડાયપોલને એવી રીતે મૂકવામાં આવે કે જેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય, તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ અને ટોર્ક શૂન્ય થશે, એટલે કે ડાયપોલ જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ અને ટોર્ક શૂન્ય હોય છે, પરંતુ જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તે રીતે મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય પરંતુ ડાયપોલ પર ટોર્ક લાગે છે. તો આના આધારે આપણે બે મુદ્દા યાદ રાખીશું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય. અને બીજો મુદ્દો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય જ હોય કે શૂન્ય હોય શકે, તો યાદ રાખીશું કે ટોર્ક શૂન્ય હોય શકે, કારણ કે અહીંયા જો ડાયપોલને થીટા કોણે મૂકવામાં આવે તો ડાયપોલ પર ટોર્ક લાગે છે. ઓકે, તો આ ટોર્કનું સૂત્ર મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો ટોર્ક એટલે મેં તમને અહીંયા કીધું કે ટોર્ક એટલે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય, તો આપણે ધન વિદ્યુત ભાર પર લાગતા બળનું મૂલ્ય લઈ લઈએ ક્યુ ઈ ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર શોધવા માટે અહીંયા ધ્યાન આપજો, આ એફ પ્લસ બળની કાર્યરેખા છે, આ એફ માઇનસ બળની કાર્યરેખા છે. આને આપણે ધારો કે એ કહી દઈએ અને બી કહી દઈએ, અને આ જે બિંદુ અહીંયા મળ્યું જેને આપણે સી કહી દઈએ, તો આ એસી જે છે એ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર છે, જે આપણે શોધવાનું છે. ઓકે, તો કઈ રીતે શોધીશું? ધ્યાન આપજો, અહીંયા આ પી અને ઈ વચ્ચેનો કોણ થીટા છે, આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા બનશે. યસ, કયો કોણ બનશે? યુગ્મ કોણ. આ એંગલ થીટા છે. આપણે સામેની બાજુ શોધવી છે, એટલે આપણે અહીંયા સાઇન થીટા નો ઉપયોગ કરી લઈએ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો સાઇન થીટા બરાબર લખાશે સામેની બાજુ. સામેની બાજુ એટલે એસી ભાગ્યા કોણ. કોણ એટલે તમારે ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લેવાનું છે, 2a. તો અહીંયા AC ઇઝ ઇક્વલ ટુ આપણને મળે 2A સાઇન થીટા. તો બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર આપણને મળ્યું 2A સાઇન થીટા. તો QE મલ્ટીપ્લાય બાય આપણે લખી નાખીએ 2A સાઇન થીટા. તો
टाउ इज इक्वल टू 2 a q इंटू ई साइन थीटा। અમે તમને કીધું કે ડાયપોલ ને લગતી કોઈ પણ થિયરી હોય એટલે એના સૂત્રમાં પી આવે આવે ને આવે જ, તો 2 a q એટલે કહેવાય ડાયપોલ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, માટે કહી શકીએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ થશે પી ઈ સાઇન થીટા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા થશે। હવે સાઇન થીટા એ કયો ગુણાકાર દર્શાવે, તો સાઇન થીટા એ સદિશ ગુણાકાર દર્શાવે, તો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ, અથવા સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્રોસ પી। આ બંનેમાંથી સાચું કયું? હા સાહેબ, આમાં બહુ જ તકલીફ પડે છે, ઘણી વાર અમારે ખબર જ નથી પડતી કે અમારે પી ક્રોસ ઈ લખવું કે ઈ ક્રોસ પી લખવું, અમને અત્યાર સુધી હજી ખબર જ નથી કે અમારે સદિશ આર ક્રોસ એફ લખવું કે એફ ક્રોસ આર લખવું। ઓકે, તો દોસ્તો આ બંનેમાંથી સાચું કયું છે કઈ રીતે નક્કી કરીશ, તો અહીંયા જે બળો લાગે છે એ બળોને પરિણામે આ ડાયપોલ છે ને એ થીટા ઘટે તે રીતે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરીને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે। તો અહીંયા જોઈ શકાય છે કે અહીંયા ડાયપોલ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે, તો અગાઉના મેં લેક્ચરમાં કીધું હતું કે જો ડાયપોલ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરતી હોય તો ટોર્ક પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં હોય। ઓકે, તો અહીંયા ટોર્કની દિશા તો પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં થઈ, તો ટોર્ક આપણને પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં ક્યારે મળે, તો જો આપણે સદિશ ગુણાકાર પી ક્રોસ ઈ લઈએ, પી ક્રોસ ઈ લઈએ એટલે સ્ક્રૂને પી થી ઈ ની દિશામાં વિષમ ઘડી, પી થી ઈ ની દિશામાં વિષમ ઘડી દિશામાં ફેરવીએ તો જ ટોર્ક આપણને બહારની દિશામાં મળે। પણ જો તમે સ્ક્રૂને ઈ થી પી ની દિશામાં ફેરવો તો ટોર્ક તમને પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં મળે, એટલે કયો ગુણાકાર કરવામાં આવે તો જ આપણને ટોર્ક બહારની દિશામાં મળે, તો પી ક્રોસ ઈ ગુણાકાર કરવામાં આવે તો જ ટોર્ક બહારની દિશામાં મળે છે, માટે સાચું સૂત્ર થશે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ ઈ થશે। ઓકે, તો દોસ્તો હવે થિયરેટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે એની આપણે વાત કરીએ, મેં બધું જ વસ્તુઓ તમને સમજાવી દીધી છે। થિયરેટિકલ મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો આપણે આ રીતે લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો, આ રીતની પરફેક્ટ સરસ મજાની તમારે આકૃતિ દોરવાની છે। ફરી એક વાર આપણે સમજી લઈએ, આ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર એ છે, એમાં ડાયપોલને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ પી એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવે, થીટા કોણ બનાવે છે। તો પહેલો મુદ્દો આપણે આ જ લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ડાયપોલને, વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે, એવી રીતે મૂકવામાં આવે છે જેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ પી એ વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે, વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે થીટા કોણ બનાવે। ઓકે, પહેલો મુદ્દો, બીજો મુદ્દો સમજીએ, વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું છે, તો વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a છે। વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે ડાયપોલના વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, જેને આપણે લખી શકીએ કે એફ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુઈ, કઈ દિશામાં, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં। એ જ રીતે અહીંયા જોઈ શકાય કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ
माइनस एफ सदिश इज इक्वल टू माइनस क्यू ई कई दिशा में, तो ए नी विरुद्ध दिशा में। ओके, तो डायपोल पर लागू परिणामी बल शू थे? डायपोल पर लागत परिणामी बल एफ नेट इज इक्वल टू प्लस क्यू ई। ओके, एफ प्लस सदिश प्लस एफ माइनस सदिश एट प्लस क्यू ई सदिश माइनस क्यू ई सदिश एट एफ नेट આપણને મળ્યું 0, પરિણામી બળ શૂન્ય મળે છે। તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોવાથી આપણે કહી શકાય કે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોવાથી ડાયપોલ રેખીય સંતુલનમાં છે, પરંતુ ડાયપોલ પર લાગતા બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોવાથી ડાયપોલ પર ટોર્ક લાગે છે। તો ટોર્કનું સૂત્ર મેં હમણાં તમને કીધું, ટોર્ક બે માંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, તો બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે આપણે લઈ લઈએ ક્યુ ઈ ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર। ઓકે, લંબ અંતર શોધવા માટે મેં અહીંયા આકૃતિ સમજાવી, અહીંયા તમે જોઈ શકો છો કે પી અને ઈ વચ્ચેનો કોણ થીટા છે, માટે અહીંયા જે આ એંગલ બનશે યુગ્મ કોણ એંગલ થીટા થશે। તો ત્રિકોણ એ બી સી માં સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ થઈ એ સી, કર્ણ થયો 2A, તો એ સી ઇઝ ઇક્વલ 2A સાઇન થીટા। આમ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર આપણને મળે છે 2A સાઇન થીટા, જે અહીં આપણે લખી નાખીએ 2A સાઇન થીટા। તો ટાવ ઇઝ ઇક્વલ ટુ આને આ રીતે લખું 2A ક્યુ ઇન્ટુ ઈ સાઇન થીટા, પણ આપણને ખબર છે કે 2AQ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P, માટે ટાવ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા। તો આપણને મળ્યું ટોર્કનું મૂલ્ય ટાવ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા। તો આ ટોર્કને લીધે અહીંયા જ મુદ્દો લખું છું, આ ટોર્ક ને લીધે ડાયપોલ થીટા ઘટે તે રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે। ઓકે, તો મેં અગાઉ સમજાવ્યું હતું કે અહીંયા આને સદિશ સ્વરૂપે લખવું હોય તો બે સૂત્ર થાય, પી ક્રોસ ઈ અને બીજું સૂત્ર ટાવ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્રોસ પી। હવે અહીંયા વિષમ ઘડી દિશામાં ડાયપોલ પરિભ્રમણ કરે છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, એટલે મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું એ પ્રમાણે કે આંગળીઓ જે દિશામાં ભ્રમણ, વસ્તુઓ જે દિશામાં ભ્રમણ કરતી હોય એ દિશામાં રાખીએ તો અંગૂઠો આપણને ટોર્કની દિશા દર્શાવે છે।
તો આપણને ટોર્કની દિશા ક્યારે મળી? જ્યારે આપણે સદિશ ગુણાકાર પી ક્રોસ ઈ લઈએ, સદિશ ગુણાકાર પી ક્રોસ ઈ લઈએ તો જ આપણને ટોર્ક બહારની દિશામાં મળે. જો સદિશ ગુણાકાર ઈ ક્રોસ પી લઈએ તો ટોર્કની દિશા આપણને પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં મળે. માટે અહીંયા સાચો સદિશ ગુણાકાર સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ ઈ થશે. સમજો વસ્તુ મિત્રો અહીંયા, કે ડાયપોલ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે, માટે ટોર્ક બહારની દિશામાં આવે છે. ટોર્ક બહારની દિશામાં ક્યારે મળશે? કયો ગુણાકાર લઈએ તો ટોર્ક બહારની દિશામાં મળે છે? તો પી ક્રોસ ઈ નો ગુણાકાર લઈએ તો જ આપણને ટોર્ક બહારની દિશામાં, પી ક્રોસ ઈ તો ટોર્ક બહારની દિશામાં, પણ ઈ ક્રોસ પી તો ટોર્ક અંદરની દિશા. માટે સાચું સૂત્ર છે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. તો અહીંયા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા પરિણામી ટોર્કનું સૂત્ર સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ ઈ મેળવ્યું. મિત્રો બે વસ્તુ ખાસ યાદ રાખજો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય અને ટોર્ક શૂન્ય હોઈ શકે. તો પ્રશ્ન થાય કે ક્યારે ટોર્ક શૂન્ય હોય અને ક્યારે હોઈ શકે. ઓકે, જોઈએ અહીંયા મિત્રો. ઓકે ચલો, હવે આ આપણી પ્રારંભિક સ્થિતિ હતી. ડાયપોલ પર ટોર્ક લાગે છે વિષમ ઘડી દિશામાં, પરિણામે ડાયપોલ પરિભ્રમણ કરીને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તો આ સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટના સદિશ પી અને ઈ વચ્ચેનો કોણ કેટલો થાય છે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, પી અને ઈની સ્થિતિ કઈ છે? તો પી અને ઈ એકબીજાને કેવા છે? સમાંતર. તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર, પ્લસ ક્યુ વિદ્યુતભાર, અને ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈને એકબીજાને સમાંતર છે. સમાંતર છે એટલે એમની વચ્ચેનો કોણ કેટલો થાય છે? ઝીરો થાય છે. ઓકે, તો ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ટોર્કનું સૂત્ર આપણે મેળવ્યું પીઈ સાઇન થીટા, તો ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન ઝીરો. તો સાઇન ઝીરો ની વેલ્યુ, ઝીરો મેં તમને અગાઉના લેક્ચરમાં યાદ રાખવાની કીધી હતી, માટે અહીંયા ટોર્કનું મૂલ્ય કેવું મળે છે? ઝીરો મળે છે. ઓકે, તો ટોર્કનું મૂલ્ય કેવું મળ્યું? ટોર્કનું મૂલ્ય આપણને મળે છે ન્યૂનતમ મળે છે. ડાયપોલ કઈ સ્થિતિમાં છે તેમ કહેવાય? તો કહી શકાય કે ડાયપોલ સ્થિર સંતુલનમાં છે. ડાયપોલ સ્થિર સંતુલનમાં છે તેમ કહી શકાય. તો આપણે યાદ રાખીશું કે જો પી અને ઈ એકબીજાને સમાંતર હોય, એટલે કે એમની વચ્ચેનો કોણ ઝીરો હોય, તો ડાયપોલ પર લાગતું ટોર્ક ન્યૂનતમ થાય, એનાથી ડાયપોલ સ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે ડાયપોલ અહીંથી આ રીતે આપણે રખ ગોઠવી હતી, અને હવે આ રીતે અહીંયા ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા. હવે ત્યાંથી આપણે ડાયપોલને 90 ડિગ્રીનું પરિભ્રમણ કરાવીએ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સદિશ પી વચ્ચેનો કોણ 90 હોય, એટલે બંને એકબીજાને લંબ હોય, તો શું થાય? તો એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? 90 થશે. ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધીએ, તો પીઈ સાઇન થીટા એટલે પીઈ સાઇન 90, તો સાઇન 90 ની વેલ્યુ 1 મળશે. આથી ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ કેટલું? પીઈ થશે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ છે તેમ કહી શકાય. ઓકે, હવે ડાયપોલ મોમેન્ટ પી નો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર ઈ એકબીજાને પ્રતિ સમાંતર હોય, એકબીજાને પ્રતિ સમાંતર હોય, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 180. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો કોણ કેટલો છે? 180. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય પીઈ સાઇન 180, તો સાઇન 180 કેટલા થશે? ઝીરો. એટલે ડાયપોલ પર લાગતું ટોર્ક કેવું છે? ન્યૂનતમ છે તેમ કહેવાય. અને ડાયપોલ કઈ સ્થિતિમાં છે? તો ડાયપોલ અસ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય. હવે બીજો એક મેં તમને અહીંયા ડાયપોલની પરિસ્થિતિ બતાવી છે કે જો ડાયપોલ મોમેન્ટ પી નો સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 270 ડિગ્રીનો કોણ બનાવે, તો કઈ પરિસ્થિતિ હોય એ તમારે જાતે વિચારવાની છે. પણ આ ત્રણ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે દોસ્તો, કે પી અને ઈ જો એકબીજાને સમાંતર હોય તો એમની વચ્ચેનો કોણ ઝીરો, ડાયપોલ પર લાગતું ટોર્ક ન્યૂનતમ, ડાયપોલ સ્થિર સંતુલનમાં છે. એ જ રીતે પી અને ઈ એકબીજાને પ્રતિ સમાંતર હોય, એટલે કે એમની વચ્ચેનો કોણ 180 ડિગ્રી હોય, તો ડાયપોલ પર લાગતું ટોર્ક ન્યૂનતમ થશે, ડાયપોલ અસ્થિર સંતુલનમાં તેમ કહેવાય.
અને જો P અને E એકબીજાને લંબ હોય તો ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે. તો મિત્રો આના આધારે આપણે એટલું કહી શકીએ કે જો ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકવામાં આવે તો ડાયપોલ પર ટોર્ક લાગે છે, જેના પરિણામે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે કે બંને વચ્ચેનો કોણ 0 થાય ત્યારે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક 0 થાય છે. એટલે P અને E વચ્ચેનો કોણ 0 હોય તો ડાયપોલ પર લાગતું ટોર્ક 0 થાય છે. પરંતુ જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તો ડાયપોલ પર ટોર્ક લાગે છે. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 જ હોય, પરંતુ ટોર્ક 0 હોઈ શકે. ક્યારે શૂન્ય હોઈ શકે? જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે.